રાજ્યની અંદર નવરાત્રીના તહેવારો ચાલુ થઈ ચૂક્યા છે અને આજથી ગુજરાતમાં ફરી એકવાર વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. આયનો પોઝિટિવ થતા સોમાસાના વિદાયની અંદર ગુજરાત રાજ્યમાં થશે વિલંબ. હવે નવી તારીખોમાં સોમાસુ લેશે ગુજરાતમાંથી વિદાય. આંબાલાલ પટેલ દ્વારા સોમાસાને લઈને અને ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતમાં નવી આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરની અંદર અત્યારે એક નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. સિસ્ટમ સક્રિય થઈને તોફાની પવનો મ્યાનમાર થાઇલેન્ડના વિસ્તારોમાં અથડાઈ રહેલા જોવા મળ્યા છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં હવાનું હળવું દબાણ તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળ્યું છે, જે પણ હવે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે મદુરાઈ બેંગલુરુ હૈદરાબાદ બેંગલુરુ વિશાખાપટ્ટનમ મુંબઈના દરિયાકાંઠાની સાથે સાથે ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે વરસાદનો છેલ્લો રાઉન્ડ આકાશ પાતાળ એક કરે તેવા જળબંબાકાર વરસાદની નવી આગાહી કરવામાં આવી છે. સાથે સાથે તોફાની વાવાઝોડું અત્યારે તાઇવાન દેશ ઉપર ત્રાટકેલું જોવા મળ્યું છે અને ત્રાટકીને અત્યારે ત્રાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે. અને હવે આ વાવાઝોડું ભારત દેશ તરફ ગતિ કરતું હોવાના કારણે બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબ સાગરના દરિયાની અંદર નવી નવી હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે. દેશમાંથી સોમાસાની હાલ ધીમી ગતિએ વિદાય શરૂ થઈ ચૂકી છે. અનેક પ્રદેશોમાંથી ચોમાસુ વિદાય લેવાની શરૂઆત કરી ચૂક્યું છે. હાલ દક્ષિણી પશ્ચિમથી લઈને રાજસ્થાનના વિસ્તારો એટલે કે ઉદયપુર રાજસ્થાનના વિસ્તારોની અંદર ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ ગુજરાત રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેવાના મૂળમાં હજી લાગતું નથી. ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેવાની અંદર હજી પણ કરી શકે છે વિલંબ. આયનો પોઝિટિવ થતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાયની અંદર હજુ વિલંબ થવા અંગે અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે રાજ્યમાંથી ચોમાસાની વિદાયને લઈને હવે નવી તારીખો પણ આપવામાં આવી રહી છે. અને બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં સક્રિય થતા નવા સાયક્લોનિક સિસ્ટમના કારણે આવનાર દિવસોની અંદર બે નવા વાવાઝોડાના ખતરા ટોળાઈ રહેના સંકેતો આંબાલાલ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની અંદર નવરાત્રીના પવિત્ર તહેવારોની અંદર નવે નવ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ ખાબકતો જોવા મળી શકે છે. સપ્ટેમ્બર મહિનાના અંતની અંદર દર વર્ષે ચોમાસુ વિદાય લેવાની શરૂઆત કરતું હોય છે, પરંતુ આ વર્ષે કંઈક અલગ જ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે. દેશના ભાગોની અંદર અત્યારે ચોમાસુ વિદાય લેવાના મૂળની અંદર નથી તેવું અત્યારે જોવા મળ્યું છે. અને ચોમાસાની શરૂઆતની સાથે જૂન અને જુલાઈ મહિનાની અંદર ખૂબ જ પુષ્કળ વરસાદ પડતો હોય છે અને અમુક વિસ્તારોમાં કોરો સંપૂર્ણ વિસ્તાર જોવા મળતો હોય છે. જો કે આ વર્ષે ઓગસ્ટ મહિનાના અંતની અંદર પડેલા પુષ્કળ વરસાદના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં મેઘ પ્રલય ગુજરાતમાં સર્જાયેલું જોવા મળ્યું છે. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનાના મધ્યની અંદર એક વરસાદનો સારો રાઉન્ડ ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે. આ રાઉન્ડ બાદ અરબ સાગરની ખાડી અને બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી નવી સિસ્ટમો અત્યારે સર્જાઈ રહેલી જોવા મળી રહી છે. તોફાની પવનો અરબ સાગરના માધ્યમ થકી ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે
નવી નવી બંગાળની ખાડીના દરિયાની અંદર લો પ્રેશર બનવાના કારણે ગુજરાત રાજ્યમાંથી ચોમાસુ હજી પણ વિદાય લેવાના મૂડમાં નથી તેવું દેખાઈ રહ્યું છે. અને આંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યની અંદર 10 ઓક્ટોબર સુધીની અંદર ચોમાસુ વિદાય લેશે તેવું પૂર્વાનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. પરંતુ ફરી એકવાર આંબાલાલ પટેલે તારીખોની અંદર મોટા ફેરફાર કરી નાખ્યા છે. તેમણે કહ્યું છે કે નવરાત્રી દરમિયાન પણ રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળવાનો છે. આંબાલાલ પટેલની આગાહીના કારણે રાજ્યની અંદર ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ સવાયેલો જોવા મળ્યો છે. ટૂંકા ગાળાના પાકોની અંદર મગફળીનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે અને પાક પૂર્ણ પાકવાની તૈયારીની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે. અને જો આવા સમયે રાજ્યની અંદર વરસાદ ખાબકતો જોવા મળશે તો ખેડૂતોની આ વખતે તૈયાર પાકોની અંદર પુષ્કળ નુકસાન થતું પણ જોવા મળી શકે છે. સાથે સાથે આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 15 થી લઈને 20 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતમાંથી મેઘરાજા વિદાય લઈ શકે છે તેવું અનુમાન જાણવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો 10 ઓક્ટોબર બાદ વિદાયની શરૂઆત જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે ચોમાસું થોડું વિદાય મોડું લેતું હોવાના કારણે રાજ્યની અંદર 20 તારીખ સુધીની અંદર ચોમાસું સંપૂર્ણ રીતે વિદાય લઈ શકે છે તેવું અત્યારે આ પૂર્વાનુમાનને નવી આગાહીમાં વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. અત્યારે અરબ સાગરને બંગાળની ખાડીના દરિયાની અંદર નવા વાવાઝોડા સક્રિય થઈને ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસો જેમાં 17 થી લઈને 20 ઓક્ટોબરની વચ્ચે વાવાઝોડું આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેને લઈને ગુજરાતના વાતાવરણની અંદર આજથી જ મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાની નવી અને મોટી આગાહી આજરોજ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે, જેમાં જિલ્લાઓ પ્રમાણે જો વિગતસર માહિતી મેળવીએ તો આજરોજ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, બોટાદ, અલંગ, અમરેલી, જસદણ, ગોંડલના પંથકોની અંદર, જૂનાગઢના વિસ્તારોમાં, મહુવાના વિસ્તારની અંદર, ઉના વેરાવળના વિસ્તારોની અંદર આજે સિસ્ટમનો ઘેરાવો સૌરાષ્ટ્રના નીચાણવાળા વિસ્તારોમાં લંબાયેલો હોવાના કારણે આજે પવનોની તીવ્રતા સાથે ભારે જોર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં જોવા મળી શકે છે, જેવી નવી મોટીને મહત્વની આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. જો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ હજી સિસ્ટમની અસરો ધીમી ગતિએ તીવ્ર જોર દર્શાવતી જોવા મળી રહી છે અને સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે વલસાડના જિલ્લાની અંદર વાપીનો વિસ્તાર સાપુતારા, આહવા વલસાડ વિસ્તારની અંદર બિલીમોરા, નવસારીના પંથકોની અંદર સાથે સાથે વ્યારાના વિસ્તારોમાં બારડોલી, સુરત, નવસારી, તાપી, ડાંગના જિલ્લાઓની અંદર મોટા પલટાવ સાથે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે. કોસંબા, વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડા, ભરૂચ, દહેજના દરિયાઈ કાંઠાના બંદરોની અંદર, સિનોરના વિસ્તારની અંદર, કરજણ અને જાંબુસરના વિસ્તારોની અંદર પણ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સારા વરસાદ વરસવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. જો કે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વડોદરાનો જિલ્લો, ખંભાતનો વિસ્તાર, બોડેલી સાથે સાથે દાહોદ, છોટાઉદેપુર, અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, તે ઉપરાંત ખેડાના જિલ્લાની અંદર પંચમહાલ, મહીસાગર, લુણાવાડા, ગોધરાના વિસ્તારોની અંદર, આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમ તીવ્ર બનીને હળવું દબાણ દર્શાવીને આજે હળવા વરસાદની આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. રાજસ્થાનના વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય લઈને અત્યારે કચ્છના વિસ્તારોની અંદર અને ઉત્તરી ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે ચોમાસુ વિદાય લેવા માટે આગળ વધતું હોય તેવા સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે. કચ્છના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સાવ ખુલ્લું વાતાવરણ જોવા મળ્યું છે, જેમાં લખપત, નળિયા, રાપર, ગાંધીધામની સાથે માંડવીના વિસ્તારોની અંદર અને ખાવડના કચ્છના પંથકોની અંદર આજે
ખુલ્લું વાતાવરણ જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોમાં હળવા ઝાપટા આજે કચ્છના વિસ્તારોમાં વરસતા જોવા મળી શકે છે। ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ નબળું પડતું જોવા મળી રહ્યું છે, જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ઉત્તરી ગુજરાતના જિલ્લાઓમાં પણ સિસ્ટમનું જોર ઘટેલું ગુજરાતમાં જોવા મળ્યું છે। અને આમ રાજ્યની અંદર સિસ્ટમનું જોર ઘટતું હોવાના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનાર નવરાત્રિના નવે નવ દિવસોની અંદર ગુજરાતની અંદર ચોમાસાની વિદાય પહેલા હવે છેલ્લા રાઉન્ડની અંદર ધબધબાટી બોલાવતા હોય તેમ મેઘરાજા ગુજરાતમાં કાળો કહેર દર્શાવતા જોવા મળી શકે છે।